नमस्ते दर्शक मित्रों, जिंदगी कैफे संवाद नो हेलारो कार्यक्रम में हूँ निशित जोशी आपनो स्वागत करू छु। दर्शक मित्रों, आज आप एक एवं व्यक्तित्व साथ संवाद करवा जी रहा छे जो बाल साहित्यकार छे, विवेचक छे, अनुवादक छे, संपादक छे, पत्रकार छे। एमणे 500 थी पण वधारे एटले के 534 जेटला पुस्तकों लख्या छे, जेमांथी लगभग 400 जेटला पुस्तकों तो बाल साहित्य छे। आवा बहुश्रुत लेखक साथे आपणे चर्चा करवा जई रहे छे, एमना जीवन कवन विषे आपणे आजे वात करीशुं। आपणे आजे वात करीशुं जाणीता बाळ साहित्यकार यशवंत मेहता साथे। मेहता साहेब, खूब खूब स्वागत छे आपनुं आ कार्यक्रममां। जी हां भाई, परस्पर। 19 जून 1938 सुरेन्द्रनगरमां लखतरमां एटले लीलापुर गाम, तेमां आपनो जन्म थयो। पिता देवशंकर मेहता, માતા ભાગીરથીબા, એમને તમારો ઉછેર કર્યો। બાળપણની જો વાત કરું, પહેલાં તો બાળપણ કેવું હતું આપનું? સાવ નાના ગામડાના એક ગરીબ ખેડૂતના દીકરાનું જે બાળપણ હોય એ મારું બાળપણ। મારા પિતાજી પોતાની 50 વીઘા જમીન અને પારકી 100 વીઘા જમીન ખેડતા। અચ્છા, ત્યારે માંડ અમારા પરિવારનું પુરુષ હતું। બરાબર। એમાં પણ બચરવાળ કુટુંબ, એમાં મોટી બહેનોનો લગ્ન, મોટા ભાઈઓનું ભણતર, ભણતરની માટે ગામડામાં સુવિધા નહીં એટલે તાલુકાને ગામે રીસર ઘર વસાવવું પડ્યું। એ બધા ખર્ચામાં મારા બાપા તૂટી ગયેલા। અચ્છા, એટલે મારું બાળપણ ફરીવાર કહું, ઘણીવાર હું કહું છું કે દાંતની ને ચાવડાને વેર હોય એવું બાળપણ। પણ બહુ મોટી એક મજા એક થઈ કે મોટા ભાઈઓ જે તાલુકાની શાળામાં ભણતા હતા એમના જૂના પુસ્તકો અહીંયા ગામડાની ઘેર મેળા ઉપર પડ્યા હોય। અચ્છા, એટલે એકલીઓ યશવંત મહેતા એ પુસ્તકો વાંચે। બરાબર। અને હું ઘણીવાર કહું છું કે માણસ લેખક બને, ફિલસૂફ બને, અરે પણ રાજકારણી બને, એને માટે એક આવશ્યકતા વાંચન છે અને બીજી આવશ્યકતા એના ઉછેરના સંજોગો। બરાબર। ઉછેરના સંજોગો પ્રમાણે માણસનું ઘડતર થતું હોય છે। આજે વાંચન નાનપણથી કર્યું, સાવ પહેલાં બીજા ધોરણમાં હોઉં અને માધ્યમિક શાળામાં ભણતા મારા ભાઈઓ એમના પુસ્તકો હું વાંચું, એણે કંઈક મને અથવા કદાચ મારા મસ્તકની અંદર જે કંઈ હોય ને જ્ઞાનતંતુ એને ઉશ્કેરી મૂક્યા। બરાબર છે। એટલે કંઈક વધારે પડતું આગળ વધી ગયું, સંજોગો મને એક ગામથી બીજે ગામ લઈ ચાલ્યા। કારણ કે હું 10 જ વર્ષનો હતો ને પિતાજીનું અવસાન થયું એટલે મોટા ભાઈ પહેલા વિરમ ગામ જ્યાં શિક્ષક હતા। આપ કેટલા ભાઈ બહેનો? ઘણા, મારા મા બાપને કુલ 10 સંતાન। અચ્છા, એમાં 3 દીકરા, 4 દીકરા, 64 દીકરા, નાનપણમાં અવસાન પામેલો। અચ્છા, અને 6 દીકરીઓ। બરાબર। એમાં મારો નંબર 7મો, નહીં 8મો, મારા પછી જે ભાઈ હતો એ બહુ નાનપણમાં અવસાન પામેલો એટલે મારા મા બાપનું છેલ્લું સંતાન। અચ્છા, છેલ્લું સંતાન એટલે મારા બાપા જીવે ત્યાં સુધી મને યશુ રાજા કહેતા। અચ્છા, એટલે એમણે તો ઘણું ઈચ્છ્યું હોય કે હું લાડકોડમાં ઉછરું, સારી પેટે ભણું, જેવી રીતે એમણે પેટે પાટા બાંધી અને મોટા ભાઈઓને તાલુકા શાળામાં દાખલ કર્યા, તાલુકાને ગામ દાખલ કર્યા, ત્યાં ઘર વસે હું રીસર। બરાબર। પણ એમને બહુ સંઘર્ષ બેઠેલો એટલે હું ફરીવાર કહું કે 63ની ઉંમરે હું જ્યારે 10 જ વર્ષનો હતો અવસાન પામ્યા અને પછી તો યાયાવરી મારી જિંદગીની શરૂ થઈ। બરાબર છે। પેલો જે વાંચનનો જે હતો ને એ મને વિરમગામ હું દાખલ થયો 4થી 5મીમાં, બરાબર, ત્યાં પણ મને એ શોખ એ મને શું કહેવાય જાળવતો રહ્યો, જીવાડતો રહ્યો, કહ્યું તો ચાલે એ રીતે એ દરેક વખતે હું મારા વર્ગમાં પ્રથમ આવતો। અચ્છા, તોફાન કે એવું કંઈ કરતા નતા તમે? દુબળા પતળા પાતળા હતા તમે? સાવ સાચી વાત, અને એટલે જ કહું છું ને કે પુસ્તકોનો સંગ હતો મને, એવું નથી કે ગેડી દળે નહોતા રમ્યા, બરાબર, એવું નથી કે નદીમાં તળાવમાં તૈર્યા નહોતા, એવું નથી કે કૂવામાં અને વાવમાં દુબાકા નહોતા માર્યા, પણ ઓછું, બહુ ઓછું એટલે, અને થોડી શારી સંપત્તિ પણ ઓછી, બરાબર, એટલે રમત ગમત ઓછું, પણ એ જ વાંચનનો શોખ ખરો, વાંચનનો શોખ બાળપણથી, પણ આપ આપના માતા સાથે રહેતા? જી હા। અને એવું કહેવાય કે સાહિત્ય અને લેખનની ગળથૂથી આપને આપના માતા તરફથી મળી, એટલું સાચું, મારા મા ભાગીરથીબા જી એ હતા આમાં ભણ, જી, પણ મારા પિતાજી એમને ભાગવત, રામાયણ,
ખાસ કરીને પેલું જે કડવા બધું મહાભારત ભક્ત વલ્લભ ધોળાનું એ એમને સંભળાવેલું અને બધું એમને કંઠસ્થ. બરાબર છે. આજે એમએ ભણેલા લોકોને પણ ન હોય એટલા ગીતો, એટલા પદો, એટલા ભજનો અને એટલી પુરાણ કથાઓ એમને કંઠસ્થ. શું વાત છે. એટલે એ પણ મારો પાયો મજબૂત બનાવવામાં બહુ મોટો ફાળો એ વાતનો પણ છે કે મારી બા અભણ હોવા છતાં પીએચડી હતી. બહુ 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 મહત્વની ને બહુ સરસ વાત કરીને. આફ્ટર ઓલ માતા પિતા સાથેથી જ બાળક શીખતું હોય છે. એ માનો ખૂબ મોટો આભાર માનો એ રીતે કે છેક પોતે બાળો ન થયા ત્યાં સુધી, હું 66 એક નો થયો ત્યાં સુધી એ મારી સાથે રહે. બીજા બધા ભાઈ બહેનો હતા પણ મારા ઉપર એમનો એટલો અઢળક પ્રેમ અને એટલો અઢળક ઉપકાર કે મારી સાથે રહ્યા અને મને સાથ આપતા રહ્યા, મને, મારા પત્નીને, મારા બાળકોને. ધન્યવાદ. તો આ જે લેખનનો શોખ છે કે વાંચનનો શોખ છે, ભારત દેશ આઝાદ થયો તો આઝાદીના સૂત્રો સાચું આપ વાંચતા? અરે વાહ વાહ વાહ, સારું યાદ કર્યું. આ ઘટના શું છે? આખી ગામડામાં હતો ત્યારે જ તે, હજુ તો આઝાદી આંદોલન શરૂ થયું. હું તો 38માં જન્મેલો, આઝાદીની હજુ 9 વર્ષની વાર હતી, પણ આઝાદી આંદોલન ગામડે પહોંચી ગયેલું અને ક્યાંક કંઈક ફાળો છે કે જે મારા વ્યક્તિત્વને એને ઘડ્યું. બરાબર છે. અને વિરમગામમાં તો આવ્યા પછી અમારે ટાવર વિરમગામનું સેન્ટરમાં છે, એની નીચે એમજી લાઇબ્રેરી છે. અચ્છા. જેવી એમજી લાઇબ્રેરી આપણે અમદાવાદમાં છે ટાઉન હોલ પાસે, એવી જ એમજી લાઇબ્રેરી અમારે વિરમગામમાં. અને 4th અને 5th જે હું વિરમગામમાં રહ્યો એ બંને વર્ષ ત્યાં જઈને જે પુસ્તક હાથમાં આવે એ ખેંચી લેવાનું. અને ફરી વાર કહું કે તો શું 500 પુસ્તકો લખ્યા છે માટે વાંચ્યા છે 5000 ને. હા બિલકુલ બિલકુલ. ત્યારથી મને વાંચનનો શોખ, એને પછી લેખનનો પણ શોખ વિકસાવ્યો. બહુ સરસ. થોડી કલ્પનાશીલતા વિકસાવી. હું 1951માં મને મોટા ભાઈ દેશ સેવા માટે થઈ અને શિક્ષકની જોબ છોડી અને એક ટ્રેડ યુનિયનમાં જતા રહ્યા. અચ્છા. એટલે પછી નાના ભાઈ વચેટભાઈ એમની સાથે રહેવાને માટે મા અને હું અહીંયા અમદાવાદ આવ્યા. એ વખતે હું 6th ધોરણમાં હતો, 6th ધોરણમાં 1951 વર્ષ. બરાબર છે. એ વખતે વાસણા રહેતા અને મહાલક્ષ્મી મારી શાળા, મ્યુનિસિપલ શાળા નંબર 4. બરાબર. તો ચાલતા ચાલતા આવતા એ વખતે છે ને ઊંચા ઊંચા ટાવરો વીજળીના ગ્રીડ લાઇનના ઊભા થવા લાગેલા. ત્યારે એ જે નાનો જે 12-13 વર્ષનો છોકરો હશે એના મનમાં કલ્પના સૂઝી કે વાહ, આ તો ધરતી આકાશને ભેટવાના માટે ઊંચા કરેલા જાણે હાથ છે. એટલે આ થોડી કલ્પનાશીલતા ત્યારથી જ હતી. આ કલ્પનાશીલતા હતી તો ધોરણ 9માં હતા એક હસ્તલિખિત પત્ર પણ આપણે શરૂ કર્યું હતું, એ વર્ષો સુધી ચલાવ્યું પણ ખરું આપે. પૂરા 3 વર્ષ 9, 10, 11. અચ્છા. એ વખતે મેટ્રિક્યુલેશન પછી કોલેજમાં જવાનું હતું. બરાબર. પણ એ 3 વર્ષ એ હસ્તલિખિતનો તંત્રી હું રહ્યો. અરે વાહ. પછી બીજા સાથીઓનો સાથ લઈ અને દર મહિને આપ માનશો ઘણી ખરી શાળાઓમાં તો આ વાર્ષિક પ્રગટ થતા હોય છે, હું તો માસિક કરતો હતો. અરે વાહ. પણ એની પાછળની કથા જાણવી છે? બિલકુલ બિલકુલ જણાવો. એટલે જ્યારે શાળાની પ્રાર્થના થતી હોય ત્યારે આપણે ન હાથ જોડીએ, ન આંખો બંધ કરીએ અને અમારા બચુભાઈ મહેતા મારા સ્પોર્ટ્સ ટીચર એ ગિન્નાએ એમણે પછી આચાર્યને ફરિયાદ કરી. અચ્છા. આચાર્ય અમારા કેટી દેસાઈ પછી એકવાર મને હું વર્ગમાં હતો અને કહેવામાં આવ્યું કે સાહેબ તને બોલાવે છે. એટલે બોલાવ્યો અને એ પ્રાર્થના નથી ગમતી સાહેબ, મને કોઈ વિશ્વાસ નથી, આ 9મા ધોરણનો વિદ્યાર્થી બોલે છે, તો શું કરીશું? આપ કહેતા હો તો બહાર બેસું. તો એક કામ કર, તારે એ દિવસ એ સમયમાં આપણા 2 પાટિયા છે ને એમાં એકમાં સુવિચાર લખવાનો, સંસ્કૃત હોય તો ગુજરાતી કરવાનું, અંગ્રેજી હોય તો ગુજરાતી કરવાનું, હિન્દી હોય તો ગુજરાતી કરવાનું અને રોજના સમાચાર લખવાના. આ 9મા ધોરણમાં આ તાલીમ મળી. અચ્છા. પ્રાર્થનામાંથી મુક્તિ એ મારે માટે તો આશીર્વાદ બની ગઈ. એણે મને પત્રકાર તરીકે ઘડતર કર્યું, અનુવાદક તરીકે ઘડતર કર્યું, લેખક તરીકે ઘડતર કર્યું. અને પછી એમણે એમ કહ્યું એક સામયિક પણ કાઢ. અચ્છા. અને એ દિવસોમાં હું શાહપુરમાં હતા, શાહપુરના ચોકઠામાં એક પબ્લિક લાઇબ્રેરી હતી, એમાં બધા કુમારને, નવચેતનને છાપા બધા છાપા વાંચ્યા કરતા, ઉર્મી, નવરચના વગેરે એ દિવસોમાં જ આવતા હતા તે. એમ નવચેતન મને બહુ ગમતું એટલે મેં ચેતન નામ રાખ્યું મારા હસ્તલિખિતનું. અને નિશિતભાઈ આપણે કૂદીએ 60 વર્ષ. 4 વર્ષ પહેલાં નવચેતનના સંપાદક તરીકે જે સજ્જન કામ કરતા હતા એ અવસાન પામ્યા એટલે મારી પાસે આવ્યા એના તંત્રી, એના માલિક, કે હવે તમે કરશો? કીધું હા કરું. એટલે જે ચેતન નામે
65 વર્ષ એટલે એ પ્રેમ કરેલો એ નવચેતનમાં પાછો શું કહેવાય ઉજાગર થયો, પુનર્જીવિત થયો અને આજે હું નવચેતનનો સંપાદક છું. શું વાત છે, જેને અમે 100 વર્ષ હમણાં પૂરા કર્યા અને 102 વર્ષ ચાલે છે. જી સરસ સરસ, બહુ 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 રસપ્રદ આપણે વાત કરી. હવે સ્કૂલ તરફથી આપણે કોલેજ તરફ આવીએ, તો કોલેજમાં આપ અમદાવાદમાં જ ભણ્યા? અમદાવાદમાં ભણ્યા. તો એક વિદ્યાર્થી, કોલેજના વિદ્યાર્થી તરીકે આપ કેવા હતા? મને એવું જાણવા મળ્યું હમણાં, તમે હમણાં જ કીધું મને કે બીએમાં થર્ડ ક્લાસ આવ્યો હતો એમનો. તમારો એ આખી જુદી વાત છે. જી થર્ડ ક્લાસ કેમ આવ્યો પણ આપને કહું. હા, આમ તો હું હંમેશા ફર્સ્ટ ક્લાસ જ આવો જોઈતો હતો, પણ એ કેમ થયું કહું. પણ હું કોલેજમાં આવ્યો, ગુજરાત કોલેજમાં, અને પહેલેથી જ તે ઉત્તર સ્પર્ધામાં, નિબંધ સ્પર્ધામાં, નાટકમાં, ખાસ વાત કહી દઉં આપને, કાકાની શશી, કનૈલાલ મુનશીનું નાટક 3.5 કલાક ચાલે એટલો, FI નો વિદ્યાર્થી યશવંત મહેતા, એણે પ્રોફેસર ધીરુભાઈ ઠાકરે કાકો બનાવ્યો. શું વાત છે, કોલેજ આમ તો BA સુધીની હતી, 4 વર્ષની હતી, પણ પહેલા વર્ષનો વિદ્યાર્થી, એનો અવાજ કંઈક અમને ગમી ગયો હશે કે સ્ટેચર ગમી ગયો હશે, ગમે તેમ હોય. ફરી વાર કહું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ભૂમિકા કાકાની શશીમાં, એ કાકા મને બનાવ્યો. અચ્છા, બીજા વર્ષે અમે શિવકુમાર જોશીનું નાટક ભજવેલું, કરુણામય, એક પેલું નાટક પણ અમે ભજવેલું, છેતલને કાંઠે. એટલે નાટક ચેટક, વક્તો સ્પર્ધા, અને એ પણ આપણે કહી દઉં કે એ વખતે કોલેજમાં વાર્ષિક નીકળતું હતું, ગુજરાત કોલેજમાં. પહેલાં જ વર્ષના વાર્ષિકમાં 12 કવિતાઓમાં 3 મારી છે. એટલે બધું જ હતું, પણ સાથે સાથે મારા ભાઈ કોન્ટ્રાક્ટર હતા, એટલે એના મહેતાજીગીરી પણ કરવી પડતી હતી, એટલે થોડું ભણવામાં ધ્યાન ઓછું થતું હતું. એટલે મુક્ત થઈને હું JVSમાં ગયો, અને મોર્નિંગ કોલેજ, બપોરની મેં ગુજરાત સમાચારની નોકરી લઈ લીધી. અચ્છા, કોલેજના કોલેજમાં ભણતા હતા ને જ નોકરી, ઇન્ટરના, એટલે બીજા વર્ષના વેકેશનમાં. જી, એટલે ગુજરાત કોલેજ મારી પછી છોડવી પડી, હું JVSમાં ગયો BA માટે. બરાબર, એ વખતે છે ને BA 2 વર્ષ હતા, જુનિયર BA અને સિનિયર BA, મેં JVSમાં કર્યા. એ બંને વર્ષ દરમિયાન હું ગુજરાત સમાચારમાં. બરાબર, હવે નોકરી તો મને પ્રૂફ રીડર નહીં મળેલી. પ્રૂફ રીડિંગ આપ જાણો છો ને, કે જે કંઈ છપાતું હોય એને એમાં કંઈક ચૂંટણીની ભૂલ છે કે વાક્યરચના, પણ સાથે સાથે લખવાની ચળવળ તો પેલી જૂની, એટલે બાજુમાં જે ઝગમગ હતું બાળ સાહિત્યનું, એના સંપાદક હતા ભાઈ સુરેન્દ્ર કાપડિયા, બહુ જાણીતા નવલકથાકાર આપણા, કુંદનિકા કાપડિયા એમના ભાઈ થાય. અચ્છા, એમની સાથેનો નાતો એવો પાછો કે ગુજરાત કોલેજના બંને વર્ષ અમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય, અશોક મહેતા પણ અમારે ત્યાં આવેલા છે, માર્શલ ચેટર્જી પણ આવેલા છે, મલિકજી પણ આવેલા છે, ગુરુદયાળ મલિક વગેરે વગેરે મહેમાન આવ્યા હોય, એ શું કહી ગયા એમ થોડો રિપોર્ટ લઈ, અને વિદ્યાર્થીની વિદ્યાલય સુરેનભાઈ જે ચલાવતા એમાં આવી આવું. અચ્છા, એટલે સુરેનભાઈ સાથે ઓળખાણ હતી, અને જગમગના સંપાદક હતા, અને એટલે મેં આમ બેઠો પ્રૂફ રીડિંગમાં સુધારવામાં, પણ અઠવાડિયે એક વાર્તા આપી આવું, એટલે પછી અહીંયા આવતો રહીને, એટલે મેં પ્રૂફ રીડિંગની જેને ગુજરાત સમાચારના પત્રકારની નોકરી છે એ માત્ર 11 મહિના કરી, અને 59ના મેથી માંડી અને આજ સુધી હું સંપાદક છું. વાહ, સંપાદકનો સહાયક. જી, પછી સ્વતંત્ર સહાયક સંપાદક. એક વર્ષ સુધી સુરેનભાઈનો સહાયક રહ્યો, પછી સુરેનભાઈ પ્રોફેસર થઈ ગયા HKમાં. એટલે ચંદ્ર ત્રિવેદી, આપણા બહુ જ જાણીતા કાર્ટુનિસ્ટ, રાયજીના કાર્ટુનોથી દોરતા ગુજરાત સમાચારના, એને જગમગ શેઠે આપ્યું. પછી એના સહાયક તરીકે ભાઈ ચંદ્રભાઈ સંદેશમાં જતા રહ્યા. પછી શેઠને થયું કે છોકરો સારું કામ કરે છે, એટલે કે તું સંપાદન સંભાળે કર. અચ્છા, એટલે પછી જો 12-15 વર્ષ સુધી ઝગમગનું સંપાદન કર્યું, આપે જ કર્યું, એ મેં કર્યું. પછી અમે બહેનોનું એક સાપ્તાહિક કાઢેલું ગુજરાત સમાચારમાં, શ્રી નામ હતું, 64માં શરૂ થયેલું, એ 10-1 વર્ષ થયેલા, બહુ બરાબર ચાલતું નહોતું, એટલે શ્રીનું કામ કર્યું, બહેનોનું સાપ્તાહિક. બરાબર છે. પછી અમારે એક માહિતી મનોરંજન એક માસિક હતો, શ્રીરંગ, એક આસપાસ એ નામનું સાપ્તાહિક કાઢેલું, બરાબર, એનું પણ કામ કર્યું. પણ મેં આપને કહ્યું પ્રમાણે, આ 30 વર્ષ સુધી આ અનેક સામયિકોનું અમે સંપાદન કર્યા. બરાબર, એમાં એક મારે થોડી આત્મશ્લાઘા કરેલું, મને માફ કરજો, મારે પ્રેક્ષકો પણ મને માફ કરે. શ્રી મને સોંપાયું ત્યારે એનું સર્ક્યુલેશન માત્ર 28,000 હતું. અચ્છા, મેં જ્યારે હાથમાં લીધું ત્યારે 56,000 થઈ ગયું 2 વર્ષમાં. શું વાત છે, કારણ કે મેં એનું આખું માળખું બદલી નાખ્યું. બરાબર છે. માત્ર સંસારનું, બહેનોના વ્રત ઉપવાસનું, પતિ ઘેર આવે
ત્યારે એના પગરખા કાઢવામાં મદદ કરવું તું નહીં, પરંતુ બળવાખોરીનું સાહિત્ય. બરાબર. મેં આખું એનું સૂત્ર બદલી નાખ્યું. જી. જાગૃત યુવતીઓનું જીવંત સાપ્તાહિક. શું વાત છે. અને વિધિન ટુ યર્સ, બે વર્ષમાં 56,000 થઈ. એનું 56,000. એની હું વાત કરીશ, હું પાછળ આવું છું એ વાત ઉપર. આભાર આભાર. હવે આપણે એક ફેઝ એવો આવે છે મહેતા સાહેબ, કે 1988 કે 89 સુધી આપે કામ કર્યું સક્રિય. 88 સુધી સક્રિય પત્રકાર તરીકે. પત્રકાર તો નોકરી. બરાબર છે. ઓલ ઓફ અ સડન આપને એવું થયું કે હવે મારે અંતસ્પૂર્ણ થઈને મારે લખવું છે, લેખન તરફ વળવું છે, અને હું ફ્રીલાન્સિંગ કરીશ અને હું મારા પુસ્તકો લખીશ, મારા આત્માના અવાજ પ્રમાણે લખીશ. આત્માના અવાજ પ્રમાણે લખીશ. હવે એ ઘટના શું હતી, આપણે વિગતમાં નહીં પણ ટૂંકમાં આપ જણાવજો. અને બીજું, એ બાળ સાહિત્યકાર તરીકે આપે વધારે પુસ્તકો લખેલા છે, બાળ સાહિત્ય ઘણું લખ્યું છે, તો બાળકોનું સાહિત્ય જ કેમ આપે પસંદ કર્યું? ઘણા બધા લોકો, અને એ પણ વાત સાચી છે કે બહુ જૂજ બાળ સાહિત્યકારો છે, અથવા તો પહેલા હતા અને હવે કદાચ વધ્યા હશે, તો એ આપની જે અકાદમી છે એની આપણે વાત કરીએ પાછળથી, પણ બાળકોનું જ સાહિત્ય લખવાનું આપે કેમ પસંદ કર્યું? એના બંને વિશે વાત કરો, એક તો નોકરી છોડી તે પછીનો ફેસ, અને પછી બાળકો પ્રત્યેનું સાહિત્ય. થોડુંક તો રસનો વિષય એ એક પાસું છે, બીજું પાસું તકનું છે. તક મળીને ઝગમગમાં જ તે મને સુરેનભાઈ ખેંચી લીધો. અચ્છા. અને કામ કામને શીખવે એ રીતે ઝગમગનું જ કામ કરતાં કરતાં વધારે એને માટે થઈને કામ કરવાનું થયું. અને મોટા માટે એ વાત એ થઈ કે 1964માં મારી પહેલી જે નાનકડી પુસ્તિકા હતી એને ઇનામ મળ્યું. એટલે બાર સાહેબ, હા, પાલખીના પેઢ્યા. આભાર આભાર, તમને યાદ છે. તો પછી કામ કામને શીખવે એમ થતું ગયું. પણ સાથે સાથે પછી બાજુમાં ચિત્રલોક હતું, સિનેમાનું છાપું, એના સંપાદક શેષકાંત રાણાવટી, એ મને કહે કે કંઈક લખને, એટલે હું એના માટે નવલકથા લખું. પછી આ શ્રીરંગને માટે કે માહિતી મનોરંજનના લેખો થાય, એટલે બીજો બીજો વિષયો પણ લખવાનું થયું, વાર્તાઓ લખવાનું થયું. પણ કારણ કે છેક નાનપણથી બાળ સાહિત્યનો પ્રેમ હતો માટે કામ એમાં વધારે થયું. અને બીજું કે જે, અને માત્ર ઝગમગ શા માટે, 1999થી માંડી અને 2018 સુધી 19 વર્ષ સુધી બાલ આનંદનું પણ સંપાદન કર્યું. બરાબર. બાળકોનું સામયિક માસિક હતું, પહેલું સાપ્તાહિક હતું, આ માસિક. પણ દર મહિને કંઈક ના કંઈક આપવાનું, એટલે મિત્રો પાસેથી તો લેતો, પણ હાથમાં છાપું છે તો આપણે લખો ને, એટલે ઘણું એમાં લખ્યું. એટલે આપો છે પ્રમાણે 550 જેટલા પુસ્તકોમાંથી 400 જેટલા પુસ્તકો તો બાળ સાહિત્યના છે. એમાં ચિલ્ડ્રન્સ ન્યૂઝપેપર જે આઈ થિંક પહેલાં જે ચાલ્યું હતું, આર્થર મિલ. સાવા સાવા, સારું યાદ રાખ્યું. 1919માં આર્થર મી નામના બ્રિટનના એક પત્રકાર અને સાહિત્યકાર, એમણે ચિલ્ડ્રન્સ ન્યૂઝપેપર શરૂ કરેલું. અને આમાં મારો યશ નથી, પણ ઝગમગનો યશ છે કે તે પછી એક સાપ્તાહિક દુનિયાભરમાં નીકળ્યું હોય તો 1952ની પહેલી મેના દિવસે આ ઝગમગ. બહુ રસપ્રદ વાત કરું, એ વખતે છે ને મ્યુનિસિપલ બસની અંદર વિદ્યાર્થીઓને માટે બસ ભાડું જ્યાં જવું હોય ત્યાં 2 પૈસા હતું. અચ્છા. અડધો આનો, નવા પૈસામાં ગણી તો 3 પૈસા, એટલે જવા આવવાનો 1 આનો થાય. મારા બા મને અઠવાડિયાના બસ ભાડાના 6 આના આપતા. હવે 1.5 આનાના 2 છાપા હું ખરીદું, એટલે 3 આના ગયા, 3 આના રહ્યા. એટલે 3 દિવસ હું ઘેરથી શાળા ચાલતો જવાનું આવું. અચ્છા. આ જે બાળ સાહિત્યનો પ્રેમ, એને મને જીવાડ્યો છે. બરાબર છે. એણે મને જે કંઈ યશ કહો કે રસ ને જે કંઈ કહો તે મને આપ્યું છે, સમૃદ્ધિ કહો તો સમૃદ્ધિ આપી છે. આ સરસ હરિયાળીમાં બેઠા છીએ, એ હરિયાળી જે શરૂ બની એની પાછળ મારો આ બાળ સાહિત્ય માટેનો પહેલો પ્રેમ. બરાબર છે. જી, બહુ 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 રસપ્રદ ચર્ચા કરી આપે. આપના પ્રથમ પુસ્તકની વાત કરીએ, એને તો એવોર્ડ પણ મળ્યો રાજ્ય સરકારનો, પાલખીના પૈડા. 16 પાનાની પુસ્તિકા. સાબાશ. 210 અક્ષરો. સારું આપે વાંચન કર્યું છે નિશિતભાઈ, ધન્યવાદ. એ પુસ્તક લખવાની જે થોડી કથા છે, પહેલું પુસ્તક અને સૌથી છેલ્લું પુસ્તક એની પણ વાત કરીશું, પણ પહેલા પુસ્તક આ પાલખીના પૈડા, એ આમ બાળ વાર્તા છે અને આમ વિજ્ઞાન કથા પણ છે. જે ફરીવાર કહું, મારો વિજ્ઞાન એ પણ મારો બહુ જ રસનો અને કામગીરીનો વિષય છે. પૈડાની શોધની કથા છે, પણ એક જ મિનિટ મેં વાર્તા કહી દઉં. એક રાજા છે, ભલો રાજા છે, એક ઘોડા ઉપર બેસી અને ગામમાં દેશમાં ફરતો રહે છે, લોકોનું સુખ દુઃખ દૂર કરતો રહે છે. પરંતુ એકવાર ઘોડો માંદો પડે છે, એટલે એનો એક ઘોડાનો જે રખેવાળ છે કે એનો સેવક છે, ઠાણીઓ જેને કહેવાય, એ છે રાજુ. રાજુ કહે છે, રાજાજી કંઈ એવું કરો ને,
કે ઘોડાને બદલે તમે ક્યાંક બેસીને જઈ શકો, ઘોડાની પીઠે બેસવાને બદલે. એટલે સુથારને બોલાવ્યા. સુથારે એક પાલખી કરી આપી. એ પાલખી આગળ બે જણા ઉપાડે, પાછળ બે જણા ઉપાડે, પણ ક્યાંક નદી આવે, ક્યાંક પહાડ આવે, ક્યાંક તળેટી આવે, ઊંચક નારા બહુ થાકી જાય. અને રાજાજી તો ભારે ખમ પાછા. એટલે કે શું કરીશું? એટલે પેલો રાજુ કહે કે એમ કરો ને, એ ઠેલી શકાય એવું કંઈક કરો ને ઊંચકવાને બદલે. એટલે ઠેલ્યા માટે બાજુમાં કંઈક લાકડા લગાડી દીધા. પછી ધીરે ધીરે આના જે લાકડા લગાડ્યા છે ને એને એના ખૂણા કાપી નાખો ને, એટલે પૈડું બની ગયું. ઇન્વેન્શન ઓફ વિલ, પૈડાની શોધ કથા એ વાર્તાના રૂપમાં. એટલે વાર્તાની વાર્તા, સારી વાર્તા હતી, નવી વાર્તા હતી. હા, ઘોડા ગધેડા અને કોળ કબૂતર કાચબાની વાર્તાઓ તો હતી જ, એમાં આ તો જુદી જાતની વાર્તા, એમાં ઓછું વિજ્ઞાન. એટલે પહેલી એ વખતના જે નિર્ણાયકો હશે, હું તો બાળક હતો, મને બહુ ખબર નહોતી કોણ ઇનામો છે. મારા પ્રકાશકે ચોપડી મોકલી આપી હશે, એને ઇનામ મળ્યું. એટલે બહુ પહેલું જ પુસ્તક તમને જ્યારે ઇનામ આપે છે ને, ત્યારે જબરદસ્ત એક આત્મવિશ્વાસ આપે છે. એ આત્મવિશ્વાસે પણ મને ધકેલ્યો. અને આપો છો કે છેલ્લું પુસ્તક 534મું પુસ્તક, એ પણ યુનિક છે. અને એની પાછળ એ ફરી વાર કહું કે મારી લગભગ 40 કે 50 વર્ષની એની પાછળનો પ્રેમ છે. તમિળનાડુના બે ક્લાસિક્સ, શિલ્પદિકારમ અને મણિમેખલઈ. શિલ્પદિકારમ મેં ઇલસ્ટ્રેટેડ વીકલીની અંદર 80ના દાયકામાં ક્યાંક વાંચેલું, એનો અંગ્રેજી સંક્ષિપ્ત હતો. અને બહુ પ્રેમ, બહુ અદ્ભુત કથા હતી. એક સ્ત્રીના શીલ દ્વારા પ્રતિકારની કથા, શીલ પ્રતિકારમ. અને પછી તો એક પુસ્તક મેળામાં મણિમેખલઈ મળી, એ આની અનુસંધાનરૂપ કથા હતી. એટલે પછી મેં સમભાવ દૈનિકમાં પેલી શિલ્પદિકારમ આપી, પછી મણિમેખલઈ પણ શરૂ કરેલી. એ વાત 92-93-94ની પછી વળી પછી ક્યાંક ખોટકો આવ્યો અને ફાઇલ બંધ થઈ ગઈ. હમણાં કોરોના થયો, અને કોરોના થયો અને પછી ઉપરથી ઘંટડી વાગી કે જે કંઈ અધૂરા કામ છે પૂરા કરો. એટલે સૌથી પહેલું આ કામ એ પૂરું કર્યું. રામાયણને મહાભારત જેટલો મહિમા નથી, પરંતુ કાલિદાસના કે ભવભૂતિના કૃતિઓ એના જેટલો તો આ બેનો તમિળ ભાષામાં મહિમા છે. શિલ્પદિકારમ અને મણિમેખલઈ, એનો મેં પછી સંક્ષિપ્ત વાર્તા આપું. એ તો મહાકાવ્યો છે. મેં એની વાર્તાઓ ગુજરાતી ભાષામાં આપી. અને છેલ્લામાં છેલ્લું પુસ્તક બે તમિળ મહાકાવ્યો એમ કરીને પ્રગટ થયું છે. બાળ સાહિત્યકાર યશવંત મહેતા સાથે ખાસ સંવાદનો ભાગ બે નિહાળો આવતા શનિવારે રાત્રે 10 કલાકે માત્ર DD ગિરનાર અને DD ન્યૂઝ ગુજરાતીના યુટ્યુબ ચેનલ પર.